નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોપાલ ઢોલા, જેમ્સ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ઇંગ્લિશની અંદર એસે રાઇટિંગ કરવાનું છે, એટલે કે નિબંધ લેખન. તો સૌથી પહેલો નિબંધ આપણે જોવાનો છે માય સ્કૂલ, એટલે કે મારી શાળા વિશે. તો મિત્રો, ધ્યાન રાખજો, અહીંયા નિબંધ મેં લખીને તૈયાર રાખ્યો છે અને તમને હું સમજાવી રહ્યો છું, બરાબર મિત્રો? તો અહીંયા મિત્રો, સૌથી પહેલાં સ્ટાર્ટિંગ આપણે કરવાનું છે આપણી શાળા વિશે. આપણે નિબંધ લખવાનો છે એટલે આપણી શાળાને તો આપણે ખૂબ જ, આપણી શાળાથી તો આપણે ખૂબ જ સારી રીતે પરિચિત હોઈએ જ છીએ, એટલે એમાં આપણી શાળા વિશે લખવું એટલે આપણે ફટાફટને સારી રીતે આપણે લખતા આવડે. પણ તેમ છતાં મિત્રો, મેં અહીંયા લખીને રાખ્યું છે અને તમને હું સમજાવી રહ્યો છું કે તમને પણ પરીક્ષાની અંદર આ નિબંધ પૂછાય તો તમારે આ રીતનું લખવાનું રહેશે, બરાબર? બીજા અમુક શબ્દો કે અમુક વાક્યો, અમુક સેન્ટેન્સ તમે આમાં ઉમેરી લખી શકો છો, બરાબર ને? તો મિત્રો, અહીંયા નિબંધની સ્ટાર્ટિંગ કરવાની કોઈ માય નેમ ઇઝ ખાલી જગ્યા, ખાલી જગ્યા એટલા માટે કે તમે તમારું નામ લખી શકો છો. ભાઈ નામ માની લો, ભાઈ મારું નામ ગોપાલ છે, તો હું લખું ભાઈ માય નેમ ઇઝ ગોપાલ, તમે તમારું નામ લખી શકો છો. પછી લખવાનું ભાઈ આઈ એમ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ, ખાલી જગ્યા, કે જે પણ સ્ટાન્ડર્ડમાં, જે પણ ધોરણમાં તમે અભ્યાસ કરતા હોય તો તમારે લખવાનું ભાઈ 6, 7 કે 8. તો ભાઈ આઈ એમ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 6, 7 કે 8, કે હું 6ઠાનો, 7માનો કે 8માનો વિદ્યાર્થી છું. પછી છે કે માય સ્કૂલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર સ્કૂલ્સ ઇન ટાઉન, કે મારી શાળા આ નગરની અંદર ખૂબ જ પ્રચલિત શાળા છે, બરાબર? બધી શાળાઓમાંથી ખૂબ જ વધારે પ્રચલિત મારી શાળા છે. માય સ્કૂલ્સ નેમ ઇઝ જેમ્સ શિક્ષણ સંકુલ, મારી શાળાનું નામ છે જેમ્સ શિક્ષણ સંકુલ. માય સ્કૂલ બિલ્ડિંગ ઇઝ વેરી સ્પેશિયસ એન્ડ બ્યુટિફુલ, મારી શાળાનું જે બિલ્ડિંગ જે છે, જે ઇમારત જે છે, એ ખૂબ જ જગ્યાવાળું, બરાબર, મને કહે સગવડતાવાળું અને સુંદર છે. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ એટ માય સ્કૂલ વેર વી સ્ટડી એન્ડ પ્લે ટુગેધર, મારે મારી શાળામાં ઘણા બધા મિત્રો છે કે જેની સાથે હું અભ્યાસ કરું છું અને રમત પણ રમું છું, અને અમે સાથે રમત પણ રમીએ છીએ. માય સ્કૂલ ટીચર્સ આર વેરી કાઇન્ડ એન્ડ કેરિંગ ટોવર્ડ્સ એવરી વન, મારી શાળાના શિક્ષકો ખૂબ જ દયાળુ અને અમારા દરેક જણનું ખૂબ જ ધ્યાન રાખે તેવા છે. વી સેલિબ્રેટ ઓલ નેશનલ ફંક્શન એટ માય સ્કૂલ વિથ ગ્રેટ પોમ્પ એન્ડ શો, અમે અમારી શાળામાં બધા જ રાષ્ટ્ર તહેવારો ખૂબ જ ભપકાથી, ખૂબ જ ઉત્સાહથી અને કાર્યક્રમ અમે એવા મનાવીએ છીએ. આઈ લવ ટુ ગો ટુ સ્કૂલ બીકોઝ આઈ લર્ન ન્યૂ થિંગ્સ એવરી ડે, મને શાળાએ જવું ખૂબ જ પસંદ છે કારણ કે શાળામાંથી દરરોજ નવી નવી વસ્તુ શીખવા મળે છે. તો મિત્રો, અહીંયા આ માય સ્કૂલનો નિબંધ છે, માય સ્કૂલનો એસે છે, બરાબર ને મિત્રો? તો આ નિબંધ તમારે પરીક્ષા માટે તૈયાર કરવાનો છે. પરીક્ષાની અંદર કદાચ મિત્રો આ નિબંધ, આ એસે પૂછાય, એટલે આ નિબંધ લેખન તમારે સારી રીતે તૈયાર કરી નાખવાનો છે. આ નિબંધને તમારે સુંદર અને સારા અક્ષર બે વખત લખી નાખવાનો છે, બરાબર મિત્રો? તો અહીંયા આપણો માય સ્કૂલનો એસે અહીંયા કમ્પ્લીટ થાય છે. જય શ્રી કૃષ્ણ.